गुड मॉर्निंग फ्रेंड्स एंड वेलकम बैक टू अवर चैनल। सो आज है 12th of December, बार बार, और हम लोग अभी फ्री हो गए हैं और हमारी चाय पार्टी स्टार्ट हो रही है। सो आई थॉट कि आपके साथ शेयर कर दिया जाए। तो चंद्रिका काकी और मम्मी जी बैठ गए यहाँ पर। નુતમ ભાઈ ખાલી 6 કિલો જ વધુ કહી દો બે જય સ્વામિનારાયણ બધાને જય સ્વામિનારાયણ જો તું મારા તો જતી ને મારા વહારો આ પોસ્ટર જોઈ લો એકવાર હવે આ બેન ને જોઈ લો રૂબરૂ એ જ બેન છે હા રૂબરૂ એ જ બેન છે અમારા જેઠાણીબા જે આમ જુઓ તો મોઢું તો બતાવો સરપંચ સરપંચ ના ઉમેદવાર છે છુપાઈ મોઢું છુપાવો ઈ કેમ હાલે તો કેસે હો ફ્રેન્ડ્સ તો અભી બજે હે 3:30 ઓર આજ હમ લોગ સબકે ઘર ચાય પીને જા રહે સો બાકી કે લોગ પીછે પીછે આ રહે અભી મે અરુણા ભાભી હમારે ભાવી સરપંચ ઓર યે મેરે કાકીજી સાસુમાં હમ લોગ અભી નિકલે હે રીના ભાભી કે ઘર પહેલે જાયેંગે ફિર વહાં સે સબ જગહ જાયે યા ફિર સબ લોગ વહાં પે આયેંગે तो मैं सोच रही कि आज आपको सबके साथ मिलवा देती हूँ तो मैं सबके साथ मिलवा देती आज इनको देखो हेयर ऑयल किया है तो उनको अभी वीडियो में नहीं आना है वो ऐसा बोल रहे हैं अरुणा भाभी जी अभी तो भाभी जी कहवा पड़े सरपंच बनवाना तो हमारे पास हूँ कहवा हूँ कही तमाम शू એટલે આ બધા શું કરે છે નહી એ આ બધા શું કરે છે ઓહો હાડિયું બનાવે ઓહો આ રીના બેન તો એ રીના બેન શું કરો તમે સુરત થી મંગાવો વાહ આ જો પેલા મહેશ ભાઈ હા જય સ્વામિનારાયણ ગરમી બહુ છે હાલો પંખા નીચે બેહો તો પછી હું પંખા નીચે બેહું કામ બે તો હમ લોકોને ચાય પી લી ઓર યે દેખે રીના મેરી જેઠાની ઉનકે સાસુ अभी भगवान की माला पूजा कर रहे के अत्यारे करो એટલે તો જે હાથ નવરાવી દી કરવાનું હોય એવું અચ્છા નવરત આવે છે બરાબર તો તમે રોજ આવી રીતે આખો દિવસ કરો મારા હા નવરાએ હાથ નવરાવી એટલે માળા પકડીને જ દેવાનું પૂછરીના એવું હેરીના હાથી વાત છે હાથી હોય તો સારી બહુ મોટી પડશે ખાકી ગયું ને ઘડી પૂછી દોસ્તાની પછી પાછી પકડી લો તો સારું કહેવાય તો હવે આપણે શીખવું પડશે નહીં અરુણા હા એ વાત સાચી નહીં તો સારું જ છે ને હવારા તો ફેરવી પણ આવી રીતે આખો દિવસ ફેરવી તો સારી વસ્તુ છે ભગવાન નું નામ લેવાની બાનું તો હવે રીના ભાભી કે ઘર છે અભી હમ લોગ જા રહે આશા ભાભી કે ઘર આ મારે જેઠાણી જ છે આશા ભાભી જય સ્વામિનારાયણ હા જય સ્વામિનારાયણ તો અને પછી જઈશું આ જાનવી દીદી ઉભા છે એમના ઘરે આજ ચા પીવાની ખાસ વાત એ છે એ સાંભળો બધાય આજે ચા પીવાની ખાસ વાત એ છે કે અમે ભાવી સરપંચ છે એમની સાથે જઈએ છીએ તો આજની ખાસ વાત એ છે બાકી તો અમારે અહીંયા રૂટીન હોય જ છે કે બધાના ઘરે અમે ચા પીવા જતા હોઈએ હા ઓ ભાઈ કમ્પ્લેન હોય કહી દો આપણે અશોકભાઈ સુધી વાત પહોંચાડી દેવાની છે
હવે એ બધી તો સરોજ રહે ને, કેવા કલર નું છે તો એવા કલર ની શેરવાની આ તે બધી વાત હોય ને, હાર કેવો છે ને હું કેવો લઉં ને તને ગમશે કે નહીં, હે ને જાનવી બેન? નંદુમાં છે, નંદુમાં. જય સ્વામિનારાયણ. હા બરાબર. તું કરે એમ પસંદ છે તો હવે આપણે મારા જેઠાણીની ત્યાં હવે ચા પીએ છે, બદામ વાળી ચા, દૂધ બદામ વાળા દૂધ છે ભાઈ. તાર પીવું બેટા? બસ 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 દૂધ બનાવા ગઈ. તમારે કેમ નતો આવો તો મને આ વાતો કરો. તું સુદાપુને મે ન એટલે એનો કોઈ ન આવે. આ તો કે કેમ મગે ની સાતા લઈ જો. મે મને શું કરું? કે હવે દૂધ છે પરિવાર જાનીબેન પાસે, જાનીબેન બનાવી લાયા છે. પ્લેન દૂધ છે. દિવાન જમરૂખ ખાય છે. દર્શન કરો ને ત્યાં સારું જ છે ને, એમાં વાંધો છે. તો હવે ચા ને દૂધ પાર્ટી પછી હવે જમરૂખ પાર્ટી છે. અરુણ અહીંયા સાંજે વણેલા ગાંઠિયાની પાર્ટી છે. હા ઓ ભાઈ, સરપંચ ના ઘરે તો હવે રોજ પાર્ટી રાખવાની છે. અરુણા બનવાની, અરુણા બનવાની છે તો રોજ ભજીયા, બટેકા પૌવા, ગાંઠિયા. આજ ડિનર મે હે પાણીપુરી. તો મમ્મી ઓર મે આજ કર રહે કોમ્પિટિશન, કોણ જ્યાદા પાણીપુરી ખાયેગા વો કોમ્પિટિશન કરેંગે. पप्पा को पानी पूरी पसंद नहीं है इसलिए वो खा रहे बाजरे की रोटी और कढ़ी ना मेथी, मेथी नी भाजी खाई छे. बराबर ने? ओए रे हे पापा, ना पूरी कौन ये ने तरत पूछू जोई. तो अब हमारी पानी पूरी कंपटीशन स्टार्ट हो रही है. હવે તમારો આવી ગયો વિડીયો તો આખી ખ્યાલ દેવો. गुड इवनिंग. अभी हम लोग हमारे गांव में एक नई शादी हुई है तो उनके घर सत्यनारायण की पूजा रखी है. तो सब लोग आए हैं पूजा में सत्यनारायण की कथा में. और मेरे एक नए फ्रेंड बने दिव्या बेन, वो भी आपसे कुछ बोलना चाह रहे हैं तो मैं उनसे बात करवा दू. आप જો તમે બોલો અહીંયા શું કરેલું છે? એમ કથા છે કે સત્યનારાયણની કથા? પછી આ આ લોટા લોટા છે એ શું છે? રાંદલમાંના લોટા તેડા. અચ્છા, એટલે શું કહેવાય ને, રાંદલ તેડા એવું કહેવાય ને. અચ્છા, પછી બીજું કઈ? આ રાંદલમાં ની લગ્ન પછી રાંદલ તેડે ત્યારે આવી રીતે રાંદલમાં બેસાડેલા હોય છે. અને આ લગ્નમાં શું હોય? ગણેશ સ્થાપના. હા, ગણેશ સ્થાપના ના ગણેશજી છે. હતા ને?
हाँ भूलाई जाए ने हाँ हाँ बोलो दिव्या बेन शू હંસાબેન પ્રસાદ વેચે છે અને આ ભગવાન નું પેલું શું કેવાય પંચામૃત ચરણામૃત મેં અને પ્રસાદ પણ આવી ગયો છે એટલે બધાનું એનર્જી લેવલ વધી ગયું છે પ્રસાદ જોઈને હે ને દિવ્યાબેન બરાબર ને દિવ્યાબેન આવજો અંકિતા ભાભી આ નવા બ્રાઇડ છે નહી એટલે નવા ન્યુ દુલ્હન છે અને અહીંયા બધા વડીલો ને બધા બેઠા છે આ ફળિયામાં અને અહીંયા હવે કથા પૂરી થઈ ગઈ છે